फी संपूर्ण माफ करवामां आवे। जो सरकार ए माफ करवा माटे सक्षम न होय तो कम से कम विद्यार्थी आगेवानो वाली मंडल अने जे एकेडमिशियन छे एमने बोलाईने चर्चा करे तो चर्चा करीए तो घणो बधो रस्तो निकली सके छे। फीमां 50% पण माफी थई सके, टीचर्स नी सेलेरीमां थोड़ू तमे कपात करी शको, संचालक थोड़ू भोगवे, थोड़ू वाली भोगवे, थोड़ू सरकार भोगवे, तो आ रीते पण कलेक्टिवली मदद थई सके छे। परंतु सरकार जे रीतले हिटलरशाही अने तुगलकी निर्णयमां माहिर होय ए रीते आ निर्णय करी दे छे अने पछी सवारे निर्णय करे छे अने सांजे बदली नाखे छे। अत्यारे हालमां कोरोनानी महामारीमां दिवसे दिवसे केसो वधता जाय छे, हालात गंभीर छे, आनी गंभीरतानुं ध्यानमां राखी મોંઘવારી વધતી જાય છે તો સરકાર લોકોને રાહત આપે, તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ ફીના નામથી હેરાન છે, પરેશાન છે। અમારી સ્પષ્ટ માંગ છે કે પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે। એનએસયુએ આંદોલન શરૂ કર્યો છે, ડીઓ કચેરી, શિક્ષણ મંત્રી, તમામ સ્કૂલો ઉપર આવેદનપત્ર, તમામ શાળા ઉપર આવેદનપત્ર આપવામાં આવશે, તમામ સ્કૂલ સંચાલકોના ઘરનો ઘેરાવ કરવામાં આવશે, તમામને આવેદનપત્ર આપવામાં આવશે। અને સરકારને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના હિત માટે એનએસયુના વિદ્યાર્થી નેતાઓ ફક્ત અને ફક્ત સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના જે વાજીઓ છે એમની પીડાને વાચા આપવા માટે આંદોલન ચલાવી રહ્યા છે। તો તમામ સરકારના પ્રતિનિધિને અમારું આ ખુલ્લું ચેલેન્જ છે કે તમારામાં જો થોડી પણ માનવતા હોય, ઇન્સાનિયત હોય તો વિદ્યાર્થી આગેવાનો, એકેડમિશનો અને વાલી મંડળ જોડે ચર્ચા કરો અને એનો રસ્તો કાઢો। આ કોઈ પણ વસ્તુ જો માનવામાં નહીં આવે તો એનએસયુઆઈ ગાંધીજીના વિચારધારામાં તો માને છે પરંતુ સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહને પણ અમે અમારા આદર્શ ગણીએ છીએ। તો પછી કેટલા પણ પોલીસ કેસ કરવા હોય, જેલમાં નાખવા હોય, અમે તૈયાર છીએ લડવા માટે, પરંતુ વાલીઓના અને વિદ્યાર્થીઓના હક માટે એનએસયુઆઈ લડતું રહેશે। અમે ડીઓ ઓફિસમાં રજૂઆત કરી, હવે શિક્ષણ સેક્રેટરી, એજ્યુકેશન સેક્રેટરીને અમે મળીશું, ગવર્નરને પણ અમે ટાઈમ માંગવાના છે, ગવર્નરને મળવાના છે, શિક્ષણ મંત્રીને મળવાના છે, તમામ શાળાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે, કાલથી શરૂ કરવામાં આવશે કાર્યક્રમ કે તમામ શાળાઓના સંચાલકો અને તમામ શાળાઓ ઉપર જઈને એનએસયુના કાર્યકરો આવેદનપત્ર આપશે।